દ્વારકાધીશ. દીકરા ભાઈ ના ઘરે મેરેજ છે, એના બાબલો પણ એટલે આજે માંડવા મુહૂર્ત ને એવું બધું છે, તો આપણે જઈશ લગ્નમાં, ફૂલ વિડીયો બનાવશું મેરેજનો, બધા જોજો, આખો વિડીયો બહુ મજા આવશે. અને વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. રોજે રોજ નવા નવા વિડીયો જોવા મળે. અને આપ સર્વનો યુટ્યુબ ફેમિલીમાં હરકે બુદેલ વ્લોગ વતી હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો ચાલો જઈ, હા હા જુઓ, મસ્ત એપલની વોશે બાંધી દઈશ, પોણા દસ થયા છે, તો અમારે એ તૈયાર થઈને આવી ગયા છે. જય દ્વારકાધીશ, રાધે રાધે. અમારે આવી ગયું ફાર્મ, હાલો આવી ગયા, મસ્ત એન્જોય કરવાનું. શિવાંશ ફાર્મ મસ્ત ફોટો સેશન હાલે છે. તો આવી ગયા અત્યારમાં માંડવા મુહૂર્ત છે 10:30 નું, અને ઓલી બાજુ બેન લેડીઝ આ બાજુ જો અમારા વડીલો બધા બે ગયા, મારા કાકા બધા કાકા છે, ઓલી પાસે એલા ભાઈ છે. હારું છે ને કાકા, હારું છે ને? હા સીધારામ બધા એમાં કા કેદી આવ્યા, તો આની પા ભાઈઓ બેઠા પાછળ મહેમાનો છે બધા. આવું સરસ મજાનું ફાર્મ છે શિવાંશ ફાર્મ, આજ આખો દિવસ અહીંયા જ છીએ એમ, એટલે મસ્ત મજા આવશે. જો બધા બે ગયા છે. હરે કૃષ્ણ કાકી, જો બધા અમાર બાર કાકી બધા બેઠા છે, મામી બેઠા, અરુણ મામી, માસી સારું છે ને? એટલે જવા મને લગતી બા, હારું કાકી, જો બધા મહેમાનો બેઠા છે. આમાં કઈ ઘટા જ નહીં, જો અમારા હરેશ જેતાણી, મસ્ત મજાના આપણા ફ્રેન્ડ શૈલેષભાઈ છે. જય દ્વારકાધીશ, માંગો વીસ ને આપે. તમે સોનાણી ભાજપના સક્રિય કાર્યકર તરસિમિયા ગામના, હા અડધી રાતે હા કમલેશ, હે બધાને મોજ જ કરવાનું છે. પછી હું કા કલ્પેશ, હા એમ જો અમારે એ તો મૂકો, બધા બે ગયા, ઢોલની દાંડી નખાવા મળે છે. લગ્નમાંથી ઘરેથી ગોપી સાવંતને લેવા આવ્યો હતો, તો આ બેન તૈયાર થઈ ગયા. જો જય દ્વારકા, આવું ને એવું, જો મસ્ત બે તૈયાર થઈ ગયા છે. હે
જો અમારા માસીઓ બહુ બેસી ગયા છે. મસ્ત. એન્જોય કરવાનું છે આખો દિવસ. જો પપ્પા અને સાવન ઉભા છે, સસરા જમાઈ બંને. સાવન આ બધું ડેકોરેશન છે. ઢોલ વધાવે ભારતીય સંસ્કૃતિના લગ્ન રિવાજો પ્રમાણે. અમારા દુલાભાઈ દ્વારકા હારી ગયા હતા, કેમ સોમનાથ ને દ્વારકા મોજ પડી ગઈ. હા, અમારા ધવલ અમારા મનાભાઈ મિત્રના અને ભાર્ગવ કેમ અમારા હગા છે કોબડીના. સદ્દા હારું બન્યો ને એમ ને. હા હા, જો ઘરના ઘરના બે ગયા, બાકીના જેન્ટ્સના જમવાનું ચાલુ થઈ ગયું. આ બાજુ પીઠીનું કામ હાલે છે. વરાધન મમ્મી વરાધન પીઠી સોળા છે. ચાલુ થઈ ગયો છે. એ કનકા આમ થોડું હોય હવની પહેલા તમે કરા લાગ્યા.
તો આમ તો હાવ ને છેલ્લા રહ્યા તારા અમારા. એવો છે, સારો છે એમ ને. હા ગણા કાકા આણ પાછ સાંયા વયાવો ને તડકે ઉભા રહ્યા છે. બે દિવસ તો જોવો ને જુવાન માણા. હે જીગા તો આ પછી જો બધા ભાઈઓ ભત્રીજા અમારે સાવન ને લાલો ને જો મસ્ત મજા કરે. કેવું સારું બન્યો એમ ને. તે બીજું કઈ ખાધું નહીં એટલે ભાત તો ખાવા પડે ને. અશ્વિન સાબ લઈને જવાની તૈયારી હાલે છે. બધાએ જમી લીધું કોફી જમી. હા ગરમી લાગે છે કોફીને. હા પપ્પા બેસી ગયા છે. શાબ લઈને જાય છે. બપોરના કેટલા વાગ્યા? અઢી વાગ્યા છે. વાખો દિવસે એને યાર હશે. છાબ લઈને જશે. ચુંદડી વાળું જે કામ પછે પછી મામેરો આવશે. પણ ગરબા તો આખો દિવસ અહીંયા મોજે મોજ. સાવન વાત કરે છે બધા હારે એના સાસરિયા પક્ષમાં. જો આ પાટ ઉતરામણની રસમ ચાલે છે. અસ્મિતા બધા બેઠા છે. શીતલબેન ચાલે છે અત્યારે બપોરના 12 વાગે. વાર શરૂ થઈ ગયો છે. બહુ તડકો છે. ડિસેમ્બર પ્રમાણે એટલો બધો નથી એટલે વાંધો નહીં. ડિસેમ્બર ના લીધે લેટ તો થોડો થાય એમ છે એટલે બધા પાછા બેસી ગયા છે. છાપ લઈને જતા હતા એની જગ્યાએ. પહેલા જમી લીધું.
પપ્પા બેસી ગયા છે. રાધુ જો બધા વાતો કરો છો. ફોટો પડાવે છે, પાઠ ઉતરામણ ચાલે છે. જો વ્હીલચેર આવી ગઈ છે. તો આપણે અત્યાર સુધીનો માંડવાનો બ્લોગ પૂરો કરવાનો છે અને હવે નવો બ્લોગ ચાલુ કરશો. એમાં ગરબા, જમણવાર, મામેરા ને એ બધા આવશે. અત્યારે તો પછી મોટો વિડીયો થઈ જાય એટલે અત્યાર સુધીમાં લઈ લઈએ. હવે મળશું નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.